વાત કરીએ વધતા જતા રોગચાળાની. અમદાવાદમાં ચોમાસા રોગચાળાએ ભરડો લીધો છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં વધારો થયો. ગત મહિનાની સરખામણીમાં ઓપીડીમાં 10% વધારો થયો છે. પાણીજન્ય સાથે મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો. છેલ્લા 5 દિવસમાં ડેન્ગ્યુના 16, કમળના 37, ઝાડા ઉલટીના 21, વાયરલના 53, મલેરિયાના 14 અને ઝરી મલેરિયાના 2 કેસ નોંધાયા. તબિયત સારી ન લાગે તો તરત તબીબનો સંપર્ક લેવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. ધીરે ધીરે કરી અને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ પણ જોઈએ તો પાણીજન્ય રોગોના કેસીસ પણ સારી એવી માત્રામાં આવે છે. એટલે આ બધા જ વસ્તુ એવી છે કે જેને આપણે સૌએ બહુ સિરિયસલી લઈ અને ધ્યાન રાખવાની જરૂર છે. ડેન્ગ્યુની વાત કરીશ તો ગયા મહિને 65 દર્દીએ સારવાર લીધી. જે આજના 5 દિવસ સુધીમાં લગભગ 16 લોકોએ એની સારવાર લીધી છે. એ જ રીતે જોઈએ તો 190થી વધારે લોકોએ હિપેટાઇટિસ એટલે કે કમળા માટે સારવાર લીધી. જે આટલા દિવસમાં 37 લોકોએ એના માટેની સારવાર લીધી છે. ઝાડા ઉલટીના કેસ પણ જોઈએ તો 450થી વધારે ગયા મહિને જોવા મળતા, જે અત્યારે લગભગ 21 કિસ્સાઓ એવા મળ્યા છે. એ જ રીતે વાયરલ ફીવરના કેસીસ જોઈએ તો એ પણ 450થી વધારે ગયા મહિનામાં હતા, જે અત્યાર સુધીમાં 53 લોકોમાં જોવા મળે છે. અને મેલેરિયાની વાત કરશું તો સાદો અને જલી મલેરિયાના કેસીસમાં પણ ડેફિનેટલી થોડોક વધારો છે. એટલે અત્યારે આ સિઝનમાં આપણે સૌએ દરેક વ્યક્તિએ થોડુંક ધ્યાન રાખવાની છે કે આ બધા જ જે રોગો છે, પાણીજન્ય અને મચ્છરજન્ય, એનાથી વધારે વાત કરીશ તો કોઈ પણ વ્યક્તિને હાઈગ્રેડ ફીવર આવે, શરીર પર ચકામા આવે, જોઇન્ટ પેઇન થાય, ખૂબ નબળાઈ લાગે તો વેઇટ કર્યા સિવાય આસપાસના ડૉક્ટરને મળી અને જરૂરી ઇન્વેસ્ટિગેશન કરી અને સારવાર ચાલુ કરશું તો ખરાબ પરિસ્થિતિની અંદર આપણે હોસ્પિટલાઇઝ થવું નહીં પડે.